નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ સર, પાયણી પ્રાથમિક શાળામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આગળના પાઠમાં આપણે નકશા આલેખન વિશે ભણ્યા, ખ્યાલ આવ્યો બાળ મિત્રો? અને તેમાં નકશાની વિવિધ માહિતી મેળવી, જેવી કે પ્રમાણ માપ અને જે નકશો આપેલો હોય તેના આધારે આપણે એના ક્ષેત્રફળ પણ શોધ્યા હતા, અને વિવિધ આકારો બદલાય તો એના કદમાં ફેરફાર થાય પરંતુ તેના આકારમાં ફેરફાર થતો નથી, એવી ઘણી બધી વધારે માહિતી આપણે મેળવી હતી. તો બાળ મિત્રો, આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરીશું. પાઠ નંબર 9, ખોખા અને રેખાચિત્ર દર્શાવવામાં આવેલું છે. તો બાળ મિત્રો, તમે વિવિધ પ્રકારના ખોખા જોયા હશે, જોયા છે ને? હા, કોઈક ચોરસ હોય, લંબચોરસ હોય, એટલે કે ખોખાનો આકાર કેવો હોય છે? જુદો જુદો હોય છે ને? હા. અને તમે ક્યાંય બજારમાં ગયા હોય મીઠાઈ લેવા, અથવા તો કોઈ નવી વસ્તુ ખરીદી હોય, મોબાઈલ છે, ટીવી છે, તો વગેરે વસ્તુઓ એક સરસ મજાના ખોખામાં પેક કરીને આપવામાં આવે છે. તો બાળ મિત્રો, તમે આવા પ્રકારના ઘણા ખોખા જોયા હશે, જોયા છે ને? હા. તો આ ખોખા તમે ક્યારે ખોલીને જોયા છે? સરસ. તો હવે ના જોયા હોય તો હવે પછી એ ખોખાને સંપૂર્ણપણે બધી બાજુથી ખોલીને જોજો. જો હું તમને અહીંયા એક મસ્ત મજાનું ખોખું બતાવીશ. જો બાળ મિત્રો, દેખાય છે ને? અને આપણે શું કહીએ છીએ? ખોખો કહીએ છીએ. દેખાય છે કે નહીં? કે આમાં આપણે કોઈ વસ્તુ લાવીએ છીએ તો ખોખામાં પેક કરીને આપવામાં આવે છે. તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે આ ખોખાનો આકાર કેવો છે. કેવો છે? સરસ. કેવો છે? લંબઘન. તો આપણે આ લંબઘન વિશેની વધારે માહિતી મેળવવાની છે. અને હા, બીજા આકારો વિશે આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ. કયા કયા આકારો છે? ખૂબ સરસ. કયા કયા? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે જેવા આકારોને આપણને ખબર છે ને? તો હવે આપણે આ લંબઘન વિશે માહિતી મેળવીશું. જુઓ તો આ લંબઘનને આપણે, આ ખોખાને જરા ખોલી દઈએ. જો દેખાય છે? હા, સંપૂર્ણપણે બધી બાજુથી મેં આ ખોખાને ખોલી દીધું છે. દેખાય છે ને? હા. તો હવે તમે કહી શકશો કે આ ખોખાનો આકાર કેવો થઈ ગયો? થઈ ગયો ને? સરસ. તો આ ખોખાને આપણે અહીંયા વિવિધ રેખાઓ, તૂટક રેખા વડે દર્શાવવામાં આવેલું છે. તો એ ભાગ શું દર્શાવે છે? કે ખોખાને એ જગ્યાએથી વાળી શકાય છે. તો બાળ મિત્રો, ઘરે તમારે આવા કોઈ ખોખા હોય તો તમે આ પ્રમાણે નિરીક્ષણ કરજો. જોઈએ બાળ મિત્રો, તો અહીંયા આ ખોખામાં કુલ કેટલી સપાટી દર્શાવેલી છે? સરસ. કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6. કેટલી સપાટીઓ છે? 6 સપાટીઓ છે ને? હા. તો એ 6 સપાટીઓ ભેગી મળી અને કેવો આકાર બનાવે છે? લંબઘન આકાર બનાવે છે. તો હવે બાળ મિત્રો, જોઈએ તમારી બુકમાં પેજ નંબર દર્શાવવામાં આવેલા છે, એમાંના થોડા આકારો મેં અહીંયા દોર્યા છે. જો અહીંયા તમારી બુકમાં જે પહેલા નંબરની આકૃતિ દર્શાવવામાં આવેલી છે, રેખાકૃતિ, તે અહીંયા મેં દોરી છે. દેખાય છે કે નહીં? હા. તો એના વિશે આપણે વધારે માહિતી મેળવીશું. તો બાળ મિત્રો, અહીંયા આપણને કુલ 4 સપાટી હતી. કેટલી બાજુ હતી? 4 બાજુ હતી, બરાબર કે નહીં? તો 1, 2, 3 અને 4 અને બીજી 2, એટલે કે 5 અને 6. કુલ કેટલી બાજુઓ થાય છે? 6 બાજુઓ ભેગી મળી અને એક લંબઘન આકાર બનાવે છે. ખ્યાલ બાળ મિત્રો? તો હવે જોઈએ કે આ લંબઘન આકાર છે, બરાબર, અને આપણે બંધ ખોખા તરીકે દર્શાવવો છે, તો તેને આ તૂટક રેખાની જગ્યાએથી વાળીને બનાવી શકાય છે, જે આગળના ખોખામાં આપણે જોયું હતું. જોયું હતું ને? જો
આ રીતે કે અહીંયા આ તૂટક રેખા દર્શાવવામાં આવેલી છે અને એ તૂટક રેખાની જગ્યાએથી આપણે તેને વાળીશું. જોઈએ તો આ પ્રમાણે એને લંબઘન બનાવી શકાય છે. દેખાણું તો મસ્ત મસ્ત બની ગયો એક ખોખું. ખેલાયો બાળ મિત્રો? તો હવે આપણે જોઈએ કે આ જે આકૃતિ બને છે રેખાકૃતિ વડે આપણે લંબઘન બનાવવાનો છે તે કઈ રીતે બને છે. તો કે જે બાજુ આપેલી છે એ બાજુની સામે બાજુ એટલા જ માપની એટલે એના જેવા આકારની એવી કોઈ બાજુ સામે ગોઠવાય તો જ એ લંબઘન આકાર બને છે. જો અહીંયા ઉપરની સૌ પ્રથમ પહેલી બાજુ છે એની સામે એ કેવી છે, જો એનો આકાર થોડો નાનો છે, ને બીજા નંબરની છે એનો થોડોક સાઈઝ કેવો છે, મોટો છે, એની પછી નાનો છે અને એના પછી મોટો છે, અને આ બે આજુબાજુની બાજુઓ દર્શાવવામાં આવેલી છે. દેખાય છે ને? હા. તો અહીંયા સૌ પ્રથમ પહેલા નંબરે જે સપાટી છે એની સામે એના જેવા આકારની બીજી સપાટી સામે ગોઠવાય તો જ આપણે એક સરસ મજાનો લંબઘન બનાવી શકીએ છીએ. ખેલાવે બાળ મિત્રો, તો હવે તમને ખબર પડી હશે. જુઓ, આમાં આપણે એ રીતે દર્શાવેલું છે કે જે પ્રથમ સપાટી છે એની સામે જ કઈ સપાટી ગોઠવાશે, તો આ વચ્ચેની દેખાય છે ને. જો એને આપણે આ રીતે વાળીએ, બની ગયું. હવે એને આપણે ફરીથી બંધ કરીએ, બની ગયું. અને હવે આજુબાજુની બંને બાજુને પણ બંધ કરી દઈએ તો એક સરસ મજાનું ખોખું રચાય છે. રચાય છે ને? હા. તો આપણે આ રેખાકૃતિ પરથી અહીંયા આપવામાં આવેલી બીજી ચાર રેખાકૃતિ પરથી આપણે એ શોધવાનું છે કે ચારેમાંથી કઈ રેખાકૃતિ દ્વારા આપણે એક લંબઘન બનાવી શકીએ છીએ. તો જરા સમજીએ. તો જોઈએ બાળ મિત્રો, આગળ આપની રેખાકૃતિમાં આપણે ભણ્યા કે જે સપાટીનું જે બાજુનું માપ એની જેવી બીજી સામે બાજુ ગોઠવાય છે તો જ એક સરસ મજાનો લંબઘન બનાવી શકાય છે. તો જોઈએ, અહીંયા જે પ્રથમ સપાટી છે, પ્રથમ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચ અને છ, કુલ કેટલી સપાટીઓ થઈ છે? છ સપાટી, એટલે કે છ બાજુ હોય છે. લંબઘનમાં કેટલી બાજુ હોય? છ બાજુ હોય છે. તો જેમ આગળના રેખાકૃતિમાં જોયું તે જ રીતે અહીંયા પણ તેવી જ રીતે વિવિધ બાજુઓની ગોઠવણી થાય છે કે સામ સામેની બાજુ કેવી હોય છે, સરખા માપની હોય છે. જો અહીંયા સૌ પ્રથમ નાના માપની સપાટી છે, એના પછી મોટી છે, એના પછી ત્રીજા નંબરે નાની છે અને ચોથા નંબરે ફરીથી મોટી સપાટી આવે છે. આવે છે કે નહીં? હા. તો અહીંયા જે નાની સપાટી છે એની સામે કઈ સપાટી આવશે? નાની આવે તો જ અહીંયા સરસ મજાનો સંકલન બનાવી શકાય છે. અને અહીંયા આ બાજુથી પાછળના ભાગેથી બંધ થશે અને આ આગળના ભાગેથી બાજુ બંધ થશે. ખબર પડી? તો આ રીતે એક સમઘન બનાવી શકાય છે. તો બાળ મિત્રો, તમને હવે ખબર પડી હશે કે કયા પ્રકારની રેખાકૃતિ પરથી આપણે બંધ સમઘન બનાવી શકીએ છીએ. ખ્યાલ બાળ મિત્રો? તો હવે એક બીજી આકૃતિ રેખાકૃતિ આપણે જોઈએ. તો અહીંયા આપણે એથી એક લંબઘન બનાવી શકીએ છીએ. હવે બીજી જોઈએ, ડી, એ જે તમારી બુકમાં ABCDમાં ચાર રેખાકૃતિ દોરવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ અને દોરી શકો છો. જોઈએ તો અહીંયાથી જુઓ તો શું આ રેખાકૃતિ બંધ લંબઘન બનાવી શકાશે? જરા સમજીએ. તો મેં તમને અહીંયા એક બોક્સ બતાવ્યું હતું ને. જોઈએ, જો દેખાય છે એના જેવું, બરાબર ને? એના જેવી રેખાકૃતિ દેખાય છે ને? જો કેટલી સપાટીઓ થાય છે? એક, બે, ત્રણ ને ચાર ને પાંચ, કેટલી બાજુઓ બને છે? પાંચ બાજુઓ દર્શાવવામાં આવેલી છે જે આપણે અહીંયા ક્રમ આપી દઈએ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ, કુલ કેટલી બાજુઓ છે?
पांच बाजुओ दर्शावामां आवेली छे। तो हवे अहींया जे तूटक रेखा दर्शावामां आवेली छे ते जग्याएथी आपणे दरेक बाजुओने वाळवानो प्रयत्न करीए। जरा जोईए, तो बने छे, जो नीचेना तळियेथी बंद बने छे परंतु ऊपरना भागेथी ए बंद बनतो नथी, एटले के लंबगण बनावा माटे कुल केटली बाजुओनी जरूर पड़े छे? सरस, केटली बाजुओनी जरूर पड़े छे? छ बाजुओनी जरूर पड़े छे। हवे बाळ मित्रो, तमने ख्याल आव्यो हशे के लंबगण बनावा माटे केटली बाजुओनी जरूर पड़ती होय छे। तो बाकी ने बे बाजुओ छे, रेखाकृति छे, एनी तमारे घरे प्रवृत्ति करी अने चकासवानुं छे કે કઈ રેખાકૃતિ દ્વારા તમે આ પ્રકારનો બંધ લંબગણ બનાવી શકો છો, અને આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો ચલો આગળ ભણીએ। ચલો બાળ મિત્રો, હવે આપણે સમઘન વિશે માહિતી મેળવીશું, બરાબર ને? આગળ આપણે લંબગણ વિશે માહિતી મેળવી, તો સમઘન કોને કહીશું? તો સમ એટલે સરખું, બરાબર? બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય, બધી બાજુનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય, તેને સમઘન કહેવાય। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? જોઈએ, તો સમઘનમાં કુલ કેટલી સપાટીઓ હોય છે? જરા જોઈએ, તો પહેલી સપાટી છે ને, હા, તો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ। દેખાય છે? પછી બીજી સપાટી, એને પણ આપણે અહીંયા દર્શાવીએ, બરાબર? એની બાજુમાં જ દર્શાવીશું। તો અહીંયા દર્શાવેલા સમઘનની કંઈક આ પ્રમાણે રેખાકૃતિ બને છે। તો બાળ મિત્રો, તમને હવે ખ્યાલ આવ્યો હશે કે જેમ આપણે લંબઘનમાં લંબઘનની કેટલી સપાટીઓ હતી? છ સપાટીઓ હતી, એ જ રીતે અહીંયા સમઘનમાં પણ છ સપાટીઓ હોય છે। કઈ કઈ? જરા ચેક કરીએ। એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, કુલ કેટલી સપાટીઓ હોય છે? છ સપાટીઓ હોય છે, પરંતુ અહીં સમઘનમાં છ છ સપાટીઓના ક્ષેત્રફળ સરખા હોય છે। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? અહીંયા આપણે છ સપાટી જોઈ શકીએ છીએ, એમાંથી દરેક સપાટીનું માપ કેવું હોય છે? સરખું હોય છે, તો તેનાથી આપણે સમઘન આકાર બનાવી શકીએ છીએ। તો બાળ મિત્રો, તમારી ચોપડીમાં પેજ નંબર 127 ઉપર એક જાળીવાળું કોષ્ટક દર્શાવવામાં આવેલું છે, અને તેમાં બે આ પ્રમાણેના કંઈક રેખાકૃતિ દર્શાવવામાં આવેલી છે, અને બાકીની જગ્યા બાજુમાં ખાલી પડેલી છે। તો તેમાં તમારે આ બંધ સમઘનને દર્શાવવું હોય તો કેવા કેવા આકારો તમે અને રેખાકૃતિ રચી શકો છો, એ તમારે એની અંદર દોરવાનું છે। તો બાળ મિત્રો, તમારે તમારી નોટબુકમાં અથવા તો એ ચોપડીમાં તમે આવી વિવિધ પ્રકારની રેખાકૃતિ બનાવજો કે જેનાથી અહીંયા દર્શાવેલ જે સમઘન છે એવો સમઘન આપણે બનાવી શકીએ। તો બાળ મિત્રો, તમને હવે લંબઘન અને સમઘન વિશે ખ્યાલ આવ્યો હશે, આવ્યો ને? સરસ, તો હવે જોઈએ ખુલ્લું ખોખું। તો બાળ મિત્રો, કોઈ પણ વસ્તુ ખુલ્લી કે બંધ એ આપણને ક્યારે ખબર પડે? હા,
મેં જોયું હશે કે કોઈ પણ ડબ્બો હોય તો ડબ્બાનું ઢાંકણ ખોલી નાખો તો એ કેવો ડબ્બો કહેવાશે? ખુલ્લો ડબ્બો કહેવાશે, કહેવાશે કે નહીં? હા, અથવા તો બોટલનું ઢાંકણ તમે ખોલી નાખો તો કેવું બોટલ કહેવાશે? ખુલ્લી બોટલ. તો એ જ પ્રમાણે અહીંયા આપણે આગળ ભણ્યા વિવિધ આકારો, એમાં લંબઘન, સમઘન એ બધા કેવા આકારો હતા? બંધ આકારો હતા. હવે આપણે અહીંયા વિવિધ આકારોને ખુલ્લા કરવાના છે, એટલે કે નો તળિયું બંધ હોય પરંતુ ઉપરનો ભાગ કેવો હોય? ખુલ્લો હોય, એવા વિવિધ આકારોની માહિતી મેળવવાની છે. તો બાળ મિત્રો, આગળ આપણે આ પ્રમાણેનું ખોખાની રેખાકૃતિ ભણ્યા હતા, ભણ્યા હતા કે નહીં? હા, એમાં જે છ છ સપાટી બંધ ખોખાની રચના કરતી હતી, પરંતુ હવે આપણે અહીંયા એક સરસ મજાની રેખાકૃતિ દોરીએ. તો આ પ્રમાણે દેખાય છે ને? આ પ્રકારની રેખાકૃતિ દોરી છે, દોરી છે ને? હા, હવે આ જે રેખાકૃતિ છે એના દ્વારા જે બનતો લંબઘન હશે તો એ કેવો બનશે? ખુલ્લો કે બંધ? એ આગળ આપણે ભણી ગયા કે જો બંધ લંબઘન બનાવવો હોય તો કેટલી સપાટીઓની જરૂર પડે છે? ખૂબ સરસ. કેટલી સપાટીઓની? છ સપાટીઓની જરૂર પડે છે. તો અહીંયા આપણે થોડી ગણતરી કરીએ કે કેટલી સપાટીઓ છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કુલ કેટલી સપાટીઓ છે? પાંચ સપાટીઓ દર્શાવવામાં આવેલી છે. ખ્યાલ આવે બાળ મિત્રો કે ખુલ્લો ખોખો દર્શાવવો હોય તો એ ખોખાની કુલ કેટલી સપાટીઓ હોય છે? સરસ. કેટલી સપાટીઓ હોય છે? પાંચ સપાટીઓ હોય છે. ખ્યાલ આવ્યો? જો આ પ્રમાણે છે ને, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, આ ચારે સપાટીઓને આપણે બંધ કરીશું અને નીચેનું તળિયું બંધ કરીશું તો ઉપરનો ભાગ એક કેવો રહેશે? ખુલ્લો રહેશે. તો આ ખોખાને આપણે કેવું ખોખું કહીશું? ખુલ્લું ખોખું કહીશું. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? અને ખુલ્લા ખોખાને દર્શાવવા માટે કેટલી બાજુઓની જરૂર પડે છે? સરસ. કેટલી બાજુઓની જરૂર પડે છે? પાંચ બાજુઓની જરૂર પડે છે. જો બાળ મિત્રો, આ આપણે લંબઘન વિશે સમજ્યા, બરાબર ને? હવે સમઘન વિશે સમજીએ, બરાબર ને? ખુલ્લું સમઘન. બરાબર. તો ખુલ્લું સમઘન હતી એની રેખાકૃતિ હું અહીંયા દોરું છું. તો બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે આ રેખાકૃતિમાં કુલ કેટલી સપાટીઓ દર્શાવવામાં આવેલી છે? સરસ. કેટલી છે? પાંચ. ગણીએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો આ રેખાકૃતિ દ્વારા આપણે એક ખુલ્લો સમઘન દર્શાવી શકીએ છીએ કે જેને અહીંયા નીચેનો ભાગ હશે તળિયું પરંતુ ઉપરનું ઢાંકણ હશે નહીં, જેનાથી એ સમઘન આકાર કેવો બને છે? ખુલ્લો બને છે. તો તમારી બુકમાં પેજ નંબર 128 ઉપર આ પ્રમાણેને ખુલ્લા ખોખાની રેખાકૃતિ દર્શાવવામાં આવેલી છે. તો બાળ મિત્રો, હવે તમે આગળ તમારી નોટબુકમાં આવા પ્રકારના ખુલ્લા ખોખાની રેખાકૃતિ દોરવાનો પ્રયત્ન કરજો કે કયા કયા પ્રકારે અહીંયા દર્શાવવામાં આવેલી છે એનાથી બીજી કઈ કઈ રીતે આપણે વિવિધ સપાટીઓની ગોઠવણી કરીએ કે જેના દ્વારા એક ખુલ્લો
લંબઘન અથવા તો સમઘન બનાવી શકાય છે એ જરા તમે વિચારજો અને તમારી નોટબુકમાં દોરજો. ખ્યાલ આવ્યો બાળમિત્રો? ચલો.